સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે મોડી સાંજે ખોડલધામના ચેરમેન સહિત ટ્રસ્ટીઓ નવનિર્માણ થનાર કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજનના આમંત્રણ આપવા આવી પહોંચતા જ્યાં તેમનું સમાજના વિવિધ સમિતિઓ દ્વારા મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટ નજીક અમરેલી પાસે નવીન નિર્માણ પામનાર સર્વે સમાજના લાભાર્થે ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન સમારોહમાં સમાજને પધારવા માટેનું આમંત્રણ આપવા ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ, દિનેશભાઈ કુંભાણી, કિરીટભાઈ પટેલ, અનાર પટેલ, ગેનીબેન ઠુમર સહિત ટ્રસ્ટીઓ આજે સાંજે હિંમતનગરમાં બાયપાસ રોડ પર આવેલ વિદ્યાનગરી કેમ્પસ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એમપી થિયેટર ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં ચેરમેન ટ્રસ્ટીઓ દીપ પ્રાગટ્ય કરીને ખોડલ માતાજીની આરતી ઉતારી હતી. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત થઈ હતી, જેમાં વિદ્યાનગરીના બાળકોએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. વિદ્યાનગરી કેમ્પસના ડીએલ પટેલ સહિત હોદ્દેદારો દ્વારા ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર પછી સમાજના વિવિધ તાલુકા અને જિલ્લાની મહિલાઓ સહિતની 22 જેટલી અલગ અલગ સમિતિઓ દ્વારા ચેરમેન નરેશભાઈ પટેલનું વિવિધ મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આમંત્રણ કાર્યક્રમમાં ઉપસ્થિત સાબરકાંઠા લેવવા પાટીદાર સમાજના અગ્રણીઓ, વિવિધ ગામના અગ્રણીઓ અને વિવિધ પદના હોદ્દેદારોને વિદ્યાનગરીના ડીએલ પટેલ, ટ્રસ્ટી ગેનીબેન ઠુમર, દિનેશભાઈ કુંભાણી અને ખોડલધામ ચેરમેન નરેશભાઈ પટેલ સંબોધન કર્યું હતું અને સૌને 21 જાન્યુઆરી 2024ને ભૂમિપૂજનમાં સવારે 2 કલાક હાજર રહેવા સાબરકાંઠાના લેવા પાટીદાર સમાજને આમંત્રણ પાઠવ્યું હતું. ગુજરાત રાજ્યમાં ભૂમિપૂજનમાં પધારવા માટેના આમંત્રણની શરૂઆત 17 ડિસેમ્બર 2023ના રોજ સોમનાથથી કરવામાં આવી હતી, જે 11 જાન્યુઆરી 2024 સુધી ચાલશે. 12મા દિવસે ખોડલધામ ટીમ સાબરકાંઠાના હિંમતનગરમાં આવી પહોંચી હતી. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. ખોડલધામના ઘણા પ્રકલ્પોના ભાગરૂપે એક આરોગ્યધામનો પ્રકલ્પ જે ખોડલધામે નક્કી કરેલ છે, તેના ભાગરૂપે રાજકોટ નજીક અમરેલી ગામ છે ત્યાં 47 એકરની જગ્યા ઉપર એક ભવ્ય કેન્સર હોસ્પિટલ બનાવવાનો ખોડલધામે નિર્ણય લીધો છે. અને આ જે ભવન બનવાનું છે, જે હોસ્પિટલ બનવાની છે, એની ભૂમિપૂજન તારીખ 21-1-2024ના રોજ હોય તો આખા ગુજરાતમાં ખોડલધામની ટીમ પ્રવાસ કરી અને રૂબરૂ આમંત્રણ માટે નીકળ્યા છે. અને આજે હિંમતનગર ખાતે અહીંયા બધા વડીલોને અને તમામ લેવા પટેલના ભાઈ બહેનોને આમંત્રણ પાઠવવા રૂબરૂ અમે બધા આવ્યા છીએ અને મા ખોડલને પ્રાર્થના કરું કે આ 21-1-2024નો કાર્યક્રમ અમારો ખૂબ સફળ થાય, હોસ્પિટલનું નિર્માણ જલ્દીથી થાય અને લોકોની સેવામાં, સર્વ સમાજની લોકોની સેવામાં ખોડલધામ આગળ વધે અને આ હોસ્પિટલ પણ અમે રાષ્ટ્રને અર્પણ કરી એવી મા ખોડલને પ્રાર્થના કરું. પ્રથમ ચરણમાં 200 બેડની હોસ્પિટલ છે અને અંદાજિત ખર્ચ 250 કરોડનો લગભગ છે. પણ આ હોસ્પિટલમાં હું આપને જણાવું કે એક છત નીચે તમામ નિદાન અને તમામ સારવાર સર્વ સમાજના ભાઈ બહેનોને મળી લઈએ એવી સુંદર અને એક અદ્યતન હોસ્પિટલ બનાવવાનો